તમારી સાથે પણ એવું થયું છે કે તમે ઘરની બહાર નીકળતા હો એ પહેલા તમે વેધર એપમાં ચેક કરો અને એમાં વરસાદની નહિવત સંભાવના દેખાડતા હોય, પરંતુ જેમ ઘરની બહાર નીકળો એવી રીતના તરત જ વરસાદ આવી જાય. હવે આ વરસાદમાં હું પલળી જાઉં એનો મને કોઈ જ વાંધો નથી, પરંતુ મારો જીવનો ટુકડો કહેવાતો આ ફોન ના પલળવો જોઈએ. અને જો તમે પણ આ વરસાદની ઋતુમાં તમારા ફોનને સુરક્ષિત રાખવા માંગો છો તો એ માટે મારી પાસે થોડી ટિપ્સ છે, અને ટિપ્સ જાણવા માટે આજનો આ વિડીયો જોઈ લો. આવી ગયો છો VTVGujarati.com પર, છોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. હવે આ વરસાદમાં ફોન પલળતા બચાવવાની ટિપ્સ જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોરમાં જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે એ વાત તો જાણીતી જ છે કે આપણો ફોન એ આપણા જીવનો ટુકડો છે, અને જો આ વરસાદની ઋતુમાં ભૂલથી પણ ફોનમાં પાણી ઘૂસી જાય ને તો મારો તો જીવ વદ્ધર થઈ જાય. હવે જો તમે પણ આ વરસાદની ઋતુમાં તમારા ફોનને સુરક્ષિત રાખવા માંગો છો તો એના માટે હું થોડી ટિપ્સ લઈને આવી છું જેની મદદથી તમે આ વરસાદની ઋતુમાં તમારા ફોનમાં પાણી જતા બચાવી શકો છો. હવે વરસાદની સીઝનમાં તમે જ્યારે પણ બહાર નીકળો ત્યારે વરસાદ હોય કે ના હોય તમારા ફોનને વોટરપ્રૂફ પાઉચમાં રાખો. અત્યારે માર્કેટમાં ઘણા ટ્રાન્સપરન્ટ વોટરપ્રૂફ પાઉચ મળી રહે છે અને તેની કિંમત પણ આપણા બજેટમાં ફિટ થઈ જાય એટલી હોય છે. આ સિવાય તમારા ફોનને સિલિકોન કવરમાં રાખો. આ સિલિકોન કવર વોટરપ્રૂફ હોય છે અને આપણા ફોનમાં પાણી જતા અટકાવે છે. આ ચોમાસામાં તમે ઘરની બહાર નીકળ્યા અને અચાનક વરસાદ આવી ગયો, સાથે તમને કોઈનો જરૂરી ફોન પણ આવી ગયો, તો એ ફોન ઉપાડવા માટે તમે તમારી સાથે વોટરપ્રૂફ ઇયરબડ્સ અથવા તો ઇયરફોન રાખો. હવે એની મદદથી તમે ફોનમાં વાત પણ કરી શકો છો, સાથે જ તમે તમારો સ્માર્ટફોન તમારા ખિસ્સામાં અથવા તો બેગમાં સાચવીને રાખી પણ શકો છો. આ સાથે જ વરસાદી ઋતુમાં તમે ગીતોની મજા પણ તેના દ્વારા માણી શકો છો. આ સિવાય જો તમે ઘરની બહાર નીકળો અને અચાનક વરસાદ શરૂ થઈ જાય તો ક્યાંક આસપાસથી કોઈ અખબાર અથવા પોલિથીનને શોધીને તમારા સ્માર્ટફોનને તેની અંદર કવર કરી લો. એ બાદ કોઈ સલામત જગ્યા પર જઈને તમારા ફોનને સાફ કરીને સાચવીને રાખી શકો છો. આ સિવાય વરસાદી ઋતુમાં તમે ટેમ્પર્ડ ગ્લાસ સ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. આ જે ગ્લાસ છે એ બીજા ગ્લાસ કરતાં વધારે ટકાઉ હોય છે, સાથે જ આ ગ્લાસ તમારા મોબાઈલ સ્ક્રીન સુધી પાણીને પહોંચવા પણ નથી દેતું. આ સિવાય તમને ખૂબ મહત્વની ટિપ્સ આપી દઉં કે જ્યારે પણ આ વરસાદની ઋતુમાં તમે ઘરની બહાર નીકળો ને ત્યારે તમારી સાથે છત્રી અથવા રેઇનકોટ તમારે સાથે રાખવો જોઈએ. આ સાથે જ તમારો સ્માર્ટફોન તમારી સાથે હોય અને તેમાં કોઈનો કોલ આવે ને એ કોલ મહત્વનો ના હોય તો એ ફોન તમારે ના ઉપાડવો જોઈએ. આ રીતે તમે તમારા ફોનને પલળતા બચાવી શકો છો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.